नमस्ते विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। नीलकंठ विद्यालय ऑनलाइन शिक्षण में तमारू स्वागत छे। आजे आपणे गया वक्ते जे छठो पाठ जोता हता गुजराती में, तो के ए आपणे अहीं पहोंच्या हता पेज नंबर 33 सुधी कम्प्लीट थयुं हतुं। तो आपणे आगळनुं हवे एनो अभ्यास करीशुं। तो विद्यार्थी मित्रों, तमे छेले जे शीखाता ए थोड़ुंक आपणे याद करी लईए કે છેલ્લે આપણે કે નાનકડું બાળક છે એની માના ખોળામાં સૂતું છે, તો એને ભૂખ લાગી છે એટલે એની માને પૂછે છે કે માં કંઈ ખાવાનું છે, અને એનો મોટો ભાઈ કે જેને બધા ભીખુ કહે છે, તો એ શું કરતો હોય છે કે પોતે બીજે ભીખ માગીને એના ઘરનું ગુજરાન ચલાવે છે। એના ઘરનું મીન્સ કે એની માં, એના જે નાના ભાઈ ભાંડુઓ છે એ બધાનું જે ભૂખ સંતો, હવે ગુજરાન ચલાવવું એટલે એ લોકો માટે બીજી કોઈ કે કપડાં લેવા કે એવા કોઈ શોખ કે એવું કંઈ હોતું નથી। એને માત્ર 3 ટાઈમ જમવાનું મળી જાય તો એનું ગુજરાન સમજે છે, ને તો કે એના ઘરના જે લોકો છે તો કે એને એમ કે ખાવા માટે એને ભીખ માગીને લાવે છે। તો નાનું બાળક એને પૂછે છે કે કંઈ છે, એટલે કહે છે કે ભાઈ છે એ ખાવાનું લેવા ગયો છે, હવે કે ક્યારનો ગયો છે, હવે આવે ત્યારે ખરા। આગળ જોઈએ કે પાછળથી લારીવાળાનો હટો, ભાઈ હટોનો અવાજ આવતા હું એક તરફ ઘસ્યો। હવે હટો, હટો આપણે કોઈ પણ વસ્તુ વેચવા આવ્યો હોય એટલે કોઈ પણ જે વસ્તુ વેચતા હોય એટલે એ વસ્તુ બોલશે કે ચાલો શાકવાળા વેચવા આવ્યા છે તો કે ચાલો શાક લઈ લ્યો, ટમેટા લઈ લ્યો, એવું બોલશે। તો કે એક હટો છે, તો કે વેચવા માટે હટો હટો એવો અવાજ કરતો કરતો અહીંયાથી નીકળે છે। ને સિંગોડાવાળાના એક જ જાતના સ્વરોની વચ્ચે પગ થઈ પગથી પર ચડી ગયો। ફૂલોની છાબડીઓ પર, નાળિયેર પર, સાબુ પર, ગોળ પર, એમ અનેક પદાર્થો પર ફરતી દ્રષ્ટિ સામેના રસ્તા પર મીઠાઈની બે દુકાનો છે, તેની આગળ જામેલી લોકોની ઠઠ તરફ આકર્ષાય। શું જોવે છે? તો કે આવી ઘણી બધી વસ્તુઓ ઉપર પહેલાં નજર જાય છે કે છાપડી ઉપર જાય છે, નાળિયેર ઉપર જાય છે, સાબુ ઉપર, પછી એ બધી વસ્તુઓ તરફથી દ્રષ્ટિ છે કે બાજુ જાય તો કોઈ મીઠાઈની બે દુકાનો છે અહીંયા, અને જ્યાં લોકોની ખૂબ જ ભીડ જામેલી છે, ઘણા બધા લોકો ત્યાં એકઠા થયા છે મીઠાઈ લેવા માટે। કંઈક તહેવાર હતો ને બંને દુકાનદારોએ રોશની કરી હતી। રોશની એટલે કે આપણે લાઇટ દ્વારા જે અજવાળું લાઇટને એમ કે ડેકોરેટ, લાઇટ દ્વારા આપણે કોઈ પણ જગ્યાને ડેકોરેટ કરીએ છીએ, તો લાઇટ અથવા તો દીવા દ્વારા, તો એને રોશની કહેવાય। તો કે એ જે બે દુકાનો છે મીઠાઈની દુકાનો, એ રોશની કરી હતી, મારા પગલાં સહજ તે તરફ વળ્યા। લેખક શું કહે છે કે મારા પગ છે એ તરફ વળે છે, જ્યાં મીઠાઈની દુકાનો છે ને એ તરફ। દુકાનમાં ગોઠવેલી મીઠાઈને જોવા માટે ઘણા ખરા ઊભા હતા। ઘણી બધી અલગ અલગ પ્રકારની મીઠાઈ હતી અને બહુ સારી એવી મીઠાઈ મળતી હશે, શા માટે? કેમ કે ત્યાં લોકોની ઘણી બધી ભીડ છે એટલે લોકો છે એ મીઠાઈ પહેલાં જોવે છે। કેટલીક પારસી બાઈઓ મીઠાઈની ખરીદી કરી રહી હતી, પણ સૌથી દૂર ખૂણામાં એક નાનકડો 10-12 વર્ષનો છોકરો અત્યંત તૃષ્ણાથી અનિમેષ દ્રષ્ટિએ મીઠાઈના થાળ તરફ, એકદમ તૃષ્ણા છે એને, એને કે પોતે પણ મીઠાઈ લેવા ઈચ્છે છે અને મીઠાઈ ખા, એને એમ કે ખાવાની ઈચ્છા પણ છે, અને કેવી રીતે, કેવી દ્રષ્ટિથી જોવે છે કે અનિમેષ, અનિમેષ એટલે શું થશે કે આંખના જે પાપણ છે, તો આંખનું જે આપણે આમ કે આંખો બંધ કરીએ છીએ તો કે મટકું માર્યા વગર એક કોઈ વસ્તુ તરફ એકીટ હશે જો, એને અનિમેષ કહેવાય। આપણે એ શબ્દ સમૂહ માટે પણ આવો પ્રશ્ન પૂછાઈ શકે કે અનિમેષ એટલે શું, તો કે મટકું માર્યા વગર એ એક તરફ કોઈ વસ્તુ તરફ કે સતત જોવું તો એને અનિમેષ કહેવાય। સેના તરફ અનિમેષ દ્રષ્ટિથી જોવે છે? તો કે મીઠાઈની દુકાન તરફ, મીઠાઈ અલગ અલગ પ્રકારની મીઠાઈ જ્યાં ગોઠવેલી છે એ તરફ। કોણ? તો કે નાનકડો 10-12 વર્ષનો છોકરો। એ છોકરો કોણ છે? તો કે આપણે જે ભીખુ વિશે જે આપણે પાઠમાં ઉલ્લેખ કર્યો છે એ ભીખુ જ છે। ખાસ કરીને સૌથી આગળ પડેલા જલેબીના ચકચકિત ગુચડાઓ તરફ જોઈ રહ્યો હતો। બીજી મીઠાઈઓ તો જોતો હતો, પણ ખાસ કરીને કઈ વસ્તુ? તો કે જલેબીના ગુચડા છે, તો કે એના તરફ એને વધારે નજર હતી। અચાનક મેં એને જોયો, મેં એટલે લેખકે, અચાનક મેં એને જોયો,
भक्ति भाव थी जाने दृष्टि त्यां चोटी रही थी। एना अंग पर एक साचू लुगड़ू नहोतुं। लुगड़ू मीन्स कपड़ा। एने जे कपड़ा पहेरेला छे ए फाटेला हता। तो के आपणे ऊपर शर्ट पहेर्यो छे, नीचे एम के पेन्ट पहेर्यु छे, तो के शर्ट के पेन्ट एक पण एना साचा हता नहीं। एना चेहरा पर आशा निराशा केवा कोई ज जातना भाव नहोता। कोई प्रकारनी आशा, हवे एने आशा शेनी होय के मने आ वस्तु, हवे के जेनी पासे कंई छे ज नहीं, एने मात्र કે સવારમાં જઈને સવારની ભૂખ સંતોષે, બપોરે ભીખ માગીને બપોરની સંતોષે, તો આવી પરિસ્થિતિમાં કે આશા કે નિરાશા એવા કોઈ જ ભાવ એનામાં હોય નહીં। હું ધીમેથી ગોળ ચકરાવો ખાઈ પેલા છોકરાની પડખે જરા દૂર અંધારામાં જઈને ઊભો ને એના પર દ્રષ્ટિ ઠેરવી। શું કરે છે કે ગોળ ચકરાવો ખાઈને, એટલે કે ગોળ એમ કે એ બાજુ રાઉન્ડ મારી લે છે, પણ એની શું કે આ છોકરામાં થોડોક ઇન્ટરેસ્ટ છે લેખકને, એને જોવા ઈચ્છે છે કે કઈ રીતે આ ગુજરાન ચલાવે છે, એમ કે ટૂંકમાં કે એના જે કામ છે એનાથી થોડોક પ્રભાવિત પણ છે। તો કે જરા દૂર અંધારામાં જઈને ઊભો અને એના તરફ નજર ઠેરવી। કોઈને ખબર ન પડે કે આ વ્યક્તિ આ વ્યક્તિને જોવે છે। તે શાંત લીન બનીને જલેબી નિરખી રહ્યો હતો। જેવી રીતે કોઈ ભક્તિ કરતા હોય, કોઈ ભક્ત છે એ ભક્તિ કરતા હોય તો ભગવાનના કે નામમાં, ભગવાનની મૂર્તિમાં, એના ભજનમાં એકદમ લીન બની જતા હોય છે, એ જ રીતે છોકરો આ જલેબીની તરફ લીન બની ગયો છે। એની આ સમાધિથી, આને કે જે જલેબી છે, નિરખે છે, એકી ટશે અનિમેષ દ્રષ્ટિથી, એને લેખકે એક સમાધિ કીધી છે। નાનકડું સમાધિનું સ્વરૂપ કે સમાધિ છે, તો કે સમાધિમાં હોય ત્યારે આપણને જે બીજી જગ્યા છે, આપણે કે સમાધિમાં હોય ભગવાનની કે ભગવાનની વાતોમાં, ભગવાનના ભજનમાં એટલા બધા લીન હોય એ સમાધિ છે, તો આપણને આજુબાજુમાં કોઈ શું કરે છે, કોણ ક્યાં જાય છે, કોણ શું લાવે છે, કોણ શું મૂકે છે, તો એમાં કાંઈ જ આપણને ધ્યાન નથી રહેતું, તેને સમાધિ કહેવાય છે। પણ કે આપણે સમાધિમાં બેઠા હોય, યોગામાં આંખો બંધ હોય, આપણા કાન આપણે એમાં કે રૂપ ભરાવેલું હોય, છતાં પણ આપણું મગજ છે બધી બાજુ ફરતું હોય, આંખો બંધ અને કે સાંભળી નથી શકતા, જોઈ નથી શકતા, તો છતાં પણ કે આપણું મગજ હોય કે મારો કે આ ફ્રેન્ડ છે અહીંયા ફરવા ગયો હશે, અથવા તો કોઈ મોટી ઉંમરના હોય તો કે શું ઓલા શું કરતા હશે, ઘરમાં આ કામ થયું હશે કે નહીં થયું હોય, તો કે ખરેખર આ એક ભક્તિ કરવા માટેનો ડોળ છે, ખરેખર સમાધિ, કે આજે છોકરો છે ભક્તિ નથી કરતો, માત્ર એ જલેબીને જોવે છે। જલેબીને એટલી દ્રષ્ટિથી, એટલી અનિમેષ દ્રષ્ટિથી જોવે છે જલેબી અને બીજી મીઠાઈને, કે એનું ધ્યાન આજુબાજુમાં આવતા લોકો, દુકાનદાર કે બીજા કોઈ પણ વાહન, એ કોઈ તરફ એનું ધ્યાન છે નહીં, તો લેખક આને સમાધિ કહે છે। તો કે એની આ સમાધિથી આકર્ષાયેલા એક જુવાને મારા તરફ જોઈને હાસ્ય કર્યું। હવે બીજો એક જુવાન પણ આ છોકરાને જોવે છે કે કેવો આને એકી ટસે જોવે છે, અને એ જે જુવાન છે એને એ પણ ખબર પડી ગઈ કે લેખક પણ આ યુવાન, આ જે નાનો છોકરો છે એને જોઈ રહ્યા છે, એટલે એને એમ કે મારા તરફ જોઈને હસે છે, એ જુવાન રહ્યો એ કવિ સામે જોઈને હસે છે, એક હાસ્ય કર્યું, પણ મારા તરફથી કોશો જવાબ ન મળતા તે દુકાન તરફ વળ્યો। એ યુવાન છે તો કે એને મેં કોઈ રિસ્પોન્સ ન આપ્યો, કવિએ કોઈ રિસ્પોન્સ ન આપ્યો, એટલે એ દુકાન તરફ વળે છે, પાસે જલેબીનું પડીકું બંધાવ્યું ને તેમાંથી એકાદ કાઢીને ખાતો ખાતો પેલા છોકરા પાસેથી પસાર થયો। હવે કે જલેબી બંધાવે છે ને એમાંથી એક કટકો કાઢીને ખાતો ખાતો જાય છે, અને ઓલા છોકરાને જલેબી ખાવાની તીવ્ર તૃષ્ણા, અત્યંત તૃષ્ણા છે, તો કે છોકરાનું એમ કે સ્વાભાવિક છે કે એની ઈચ્છા છે જલેબી ખાવાની, અને આ રીતે કોઈ ખાતા હોય તો એ પડાવી પણ લે, આપણે ગરીબ છીએ, ઘણા માગવાવાળા હોય તો આ રીતે જોતા હોય કે આપણે પર્સ પણ એની પાસેથી ધ્યાન રાખવું પડતું હોય છે પર્સમાં, કે નકર આપણા પૈસા એ લઈ લઈએ, શા માટે એને કોઈ વસ્તુ ખાવાની ઈચ્છા હોય અને એની પાસે પૈસા ન હોય તો એ ગમે તે કરે, એને કોઈ એવી આબરૂ કે એવું કંઈ હોતું નથી। પાસે જલેબીનું સોરી આગળ અડધી આશામાં અડધી ઘેલસામાં પેલા છોકરાએ જરાક હથેળી લંબાવી,
કે આ ભાઈ છે ખાય છે એ મને દેશે, મને થોડુંક આપશે તો કે હથેળી લંબાવે છે, લાંબો હાથ કરે છે કે મને જલેબીનો જે તમે ખરીદી છે એ મને તમે આપો, તો શું થાય છે કે સુગંધ લઈ શકાય એટલે નજીકથી પડીકાવાળા જુવાન સાથે જલેબીને પસાર થતી જોઈ એનું મોં પાણી પાણી થઈ ગયું. હવે કે એને સુગંધ આપણે સુગંધ હવે આપણી નજીક હોય ને એ વસ્તુ ને આપણે એમ કે વધારે આપણે સુગંધ અનુભવી શકીએ નહીં, તો કે આપણેની સુગંધ પણ જલેબીની સુગંધ પણ આવી જાય એટલી નજીક એના પાસે છે. ઓલા ભાઈનું પડીકું છે એ છોકરાથી એટલું બધું નજીક છે તો કે એક તો એને જલેબી ખાવાની ઈચ્છા છે, એની સુગંધ પણ એને આવી ગઈ છે એટલે તો એનું આખા મોઢામાં પાણી આવી ગયું છે. તે પગના અંગૂઠા પર જરાક ઊભો થયો. પગના અંગૂઠા ઉપર ઊભા થવા શા માટે ઊભા થાય કે એનાથી ઊંચો થાય પછી નીચો થયો, ફરી શરીર ઉચક્યું અને તરત જ નીચો થઈ પોતાનો પોઠો પડેલો હાથ તેણે પોતાના લઘર વઘર કંગાલ પહેરણમાં છુપાવી દીધો. એટલે કઈ રીતે કે થોડી વાર ઊંચો થઈને આમ આમ હાથ આમ કરે કે મને આપો, ફરી નીચો થઈને આમ કરે ઊંચો, એ રીતે આજે શી કરે છે કે તમે મને જરા જલેબી આપો એમ. પણ હવે કે ભોટો પડે છે ઓલા ભાઈને કોઈ જ રિસ્પોન્સ નથી આપતા, કાંઈ જ પણ આપતા નથી, એટલે કે ભોટો પડેલો જેનો હાથ છે તો કે શરમનો માર્યો તો કે એના લઘર વઘર કંગાલ પેરણ છે એમાં છુપાવી દે છે. પાછળથી મોટરોના ભૂંગળાનો અવાજ થયો. મોટરના ભૂંગળા એટલે એનું જે હોર્ન છે, આગળથી એ આંખ પણ નથી કે શું એમ કોઈ પારસી બાનુની સાથે આવેલા પટ્ટાવાળાએ ધમકાવ્યો ને પેલા ઉભેલા કોઈએ જાજા અહીં કેમ ઉભો છે, તારે શું લેવાનું છે, તારે શું લેવાનું હોય એમ કહીને તેને ધિક્કાર્યો. કેવા કેવા એને જવાબ મળે છે કે એ ઊભો છે તો કે એની પાછળ એક ગાડી છે તો એનું હોર્ન વગાડે છે. આ ભાઈનું ધ્યાન આ છોકરાનું ધ્યાન ક્યાં છે, જલેબી તરફ. એને કોઈ પણ સાથે જલેબી જોઈ છે અને પછી કે આજુબાજુમાં આવે દુકાનવાળા પણ એમ કે એટલી બધી ટ્રાફિક છે અને છોકરાને કંઈ લેવાનું નથી, એટલે દુકાનદારને કે બીજા કોઈને એમ ન કે તમે અહીંથી દૂર જતા રહ્યો, પણ આ છોકરાને કહે છે કે તારે શું લેવાનું હોય એમ, તો અહીંથી જા એમ. અને એમ કહીને એને ધિકારીઓ બધા વેગને ધાપતો હોય તેમ તે ધીમી દ્રઢ પગલે પાછો હટે છે. એકદમ દુકાન પરથી નજર ખેંચી લીધી. હવે નજર છે એ દુકાનની મીઠાઈ તરફ છે નહીં. તે અત્યંત આર્ત સ્વરે ફિક્કા હાસ્ય સાથે બોલ્યો, હા ભાઈ સાચું, હું સવારનો ભૂખ્યો છું પણ મારે ભિખારીને શું લેવાનું હોય. તેણે જોરથી મુઠ્ઠી વાળી, એની ઈચ્છા છે એને દબાવી દીધી છે. અંદર ખખડેલા પૈસાનો અવાજ સ્પષ્ટ સંભળાયો. એક પણ દ્રષ્ટિ પાછળ ખેંચ્યા વગર તે ચાલ્યો ગયો. હવે આ ભિખારી છે એક દુકાને ઊભો રહી 6 પૈસાના દાળિયા ચોખાવતો હતો. અચાનક મને પેલી સ્ત્રીના શબ્દો યાદ આવ્યા. હવે દાળિયા ચોખાવે છે આ ભિખારી, થોડાક એને પૈસા એને ભીખમાં મેળ્યા છે તો દાળિયા ચોખાવે છે, અને એની પોલી પેલી સ્ત્રી હતી તો કે એના શબ્દો યાદ આવે છે કે અરે કદાચ એ દરવાજાની સાંકડી નેળમાં સડતા કુટુંબનો આ છોકરો સ્તંભ હશે. સ્તંભ, આ છોકરાને સ્તંભ એવી ઉપમા આપી છે. એના કુટુંબનું ગુજરાન ચલાવે છે એટલા માટે ભલે ભીખ માગીને તો ભીખ માગીને પણ એના નાના ભાઈ પાંડુઓ છે એની ભૂખ સંતોષવાનું કામ આ નાનકડા 10 થી 12 વર્ષના છોકરાએ ઉપાડી લીધું છે, એટલે જે આ કુટુંબનો એક સ્તંભ ગણે છે. એટલે આ લેખકને પછી એવું યાદ આવી જાય છે કે આ જે દરવાજાની જે આ સાંકડી નેળ જે છે તો કે અહીંયા જે આ કુટુંબ હતું એની અશક્ત પેલી સ્ત્રી હતી કે જે કોઈ પણ કામ કરવાની તાકાત શક્તિ ધરાવતી ન હતી, નાના એવા બાળકો હતા કે જેને પહેરવા માટે શરીર ઢાંકવા માટે પણ કપડાં નથી, તો એનો કદાચ આ સ્તંભ હોઈ શકે. અને ખરેખર એ જ છે, કદાચ શું એમ જ હશે. સામેની જ દુકાને નીચે બેસીને ધૂળમાં પોતાનું ચિથરું પાથરી એમાં એ દાળિયા બાંધી રહ્યો હતો. એણે એ
मुठ्ठी तेमाथी पड़ी। वीजड़ीना प्रकाशमां ए मुठ्ठीने अधर जतीने जोई अने एने झड़पी लेवा आतुर मुँह पोळुं थतुं देखायुं। हाथमां एने डारिया लीधा અને આ રીતે ઓછું મોટું કહીને ડાળિયા મોઢામાં નાખવા જાય છે અને મોઢું એટલું બધું ખુલી ગયું છે કે એને એટલી બધી ભૂખ લાગી છે તો આતુર એનું મોં છે એ કોડું થતું હતું। એની ભૂખ સંતોષવા માટે આપણને ભૂખ લાગી હોય તો આપણને ગમે તે વસ્તુ ગમે તે આપણે ન ભાવતી હોય એ વસ્તુ પણ મળે ને અતિશય ભૂખ। આ ગરીબોની ભૂખ અને આપણી ભૂખમાં ફેર હોય છે તો કે અતિશય ભૂખ લાગી હોય અને આપણને આવી રીતે કોઈ કંઈ વ્યક્તિ કંઈ પણ વસ્તુ ખાવાનું મળે ને એટલે આપણે બે મોઢે ખાઈએ છીએ। બે મોઢે એટલે કે જેટલું કે ભૂખ ન હોય ત્યારે મોઢું આપણું ખૂલતું હોય ને એના કરતાં ડબલ ગણું મોઢું ખુલે છે અને આપણી વસ્તુ છે ખાતેલી વસ્તુ ફટાફટ અંદર જવા માંડે છે। તો આ છોકરો તો કેટલા ટાઈમથી ભૂખ્યો હશે એ આપણને પણ નહીં ખબર હોય તો એનું મોઢું પોળું થતું દેખાયું। મારી નજરે પેલા ભિખારીના મોંને બંધ થઈને નીચે આવતું જોયું, તેનું વદન કરમાઈ ગયું। મેં તેને ભરેલી દાળિયાની મુઠ્ઠી એમને એમ ચિત્રામાં બેસી જતી હતી। પૂરી ઈચ્છા છે કોઈને ભૂખ પણ છે છતાં પણ એનો હાથ છે એ પાછો મળી જાય છે મોઠામાં નાખતા નાખતા અને એને કંઈક યાદ આવે છે। શું યાદ આવે છે કે ભૂખનું દુઃખ ગળી જઈ ચિત્રું વિટાળી તે ત્રણ દરવાજા તરફ દોડ્યો કે પોતાની ભૂખને ભૂલી જાય છે અને પેલા કોની કે તો કે એના જે કુટુંબ છે એની માં એના જે નાના નાના ભાઈ ભાંડુઓ છે એની ભૂખની એની ચિંતા થઈ છે અને પોતાની ભૂખને દબાવીને એનું એને આપવા માટે જાય છે અને પેલી સ્ત્રી પાસે જ ગયો। પેલા છોકરા એને વળગી જ પડ્યા ને સ્ત્રીએ પોતાની ફાટેલ તૂટેલ ગોળી પર તેને બેસાડીને પૂછ્યું, બેટા તે કંઈ ખાધું? મારા અંગે અંગમાંથી ટાઢની ચમકારી પસાર થઈ ગઈ। કોઈ પણ વસ્તુ એવું કરુણ કરુણ વસ્તુ આપણે કંઈ પણ જોઈએ ને એટલે કે આપણે જે હાથની જે રૂંવાટી છે ને એ ઊભી થઈ જાય, એનો મતલબ એમ કે આપણામાં એમ કે એ કોઈની કોઈ વસ્તુ આપણે જોઈ છે કોઈ વ્યક્તિના એવા કાર્યને જોયું છે એનાથી આપણે એવા અભિભૂત થયા છીએ કે જેનાથી આપણું હૃદય છે એ દ્રવી ઉઠે છે। આપણી લાગણીઓ છે તો આપણી લાગણીઓ છે એ આખી આખી એને એક્ટિવ થઈ જતી હોય છે અને આપણા જે રૂંવાટી છે ઊભી થઈ જાય છે, એનું જે દુઃખ છે એનું સુખ છે આપણના હૃદય સોસરું આપણા હૃદય સુધી પહોંચી જતું હોય છે। તો શું કહે છે કે અંગે અંગમાંથી ટાઢની ચિમકારી પસાર થઈ રૂંવાડા ઊભા થઈ ગયા એમ આવું દ્રશ્ય જોવે છે કે આવડો 10-12 વર્ષનો છોકરો એના કુટુંબ માટે આટલું કરી શકે? મારે અંગે અંગમાંથી ટાઢની ચિમકારી પસાર થઈ ગઈ ચમકારી, હા માં તે શાંતિથી બોલ્યો, મેં તો બહુ દાળિયા ખાધા, ખૂબ પાણી પીધું ને પછી આવ્યો, ખરેખર એને ખાધું નથી। અત્યાર સુધી ક્યાં રોકાણો હતો ભાઈ? માં પેલી જલેબીની દુકાન છે ને ત્યાં એક શેઠીએ મને જલેબી ખવડાવી। હે હા માં, અમારો ભાગ કરતા છોકરા કૂદી પડ્યા, છોકરો શરમિંદો થઈ ગયો। માએ તેની સામે ઠપકાથી ને સંતોષથી જોયા કર્યું, બેટા એવું હોય તો પોતાના ભાઈ એટલે કે પાંડરડાને માટે થોડુંક રાખીએ, તું તો મોટો, તારા પાડ્યા આ મોટા થાય તેમ છે, દાડિયા ક્યાંથી કાઢ્યા? બરફ સાર્યો તેના 10 પૈસા આવ્યા ને તો એના 10 પૈસા છે એવા હતા એમાંથી। હા કેટલા પૈસાના દાડિયા લેવો? 6 6 6 એમ બોલતા બોલતા તેમણે છેવટે કહી નાખ્યું 10। આના જીવનને જરા ટેકો આપ્યો હોય બધાને જ ભિખારી ગણી। ઘણી વખત આપણે ઉદ્યોગ કરવાનો ઉપદેશ કરી આપીએ છીએ પણ આ છોકરાએ ભાંડુ માટે જલેબી જતી કરી, દાડિયાનો ખાતા અને ખોટું બોલ્યો એને મદદ કરવા માટે। ઉતાવળથી ખિસ્સામાં ગયેલો હાથ પાછો ફર્યો, ધોબીનો ધોયેલ કોટ આજે જ પહેરેલો હોવાથી સાબરમતીથી થોડી ઝીણી રહેતી જ હાથ સાથે ચોટી, મેં હોટલ ને સિનેમાને આજે બીજી વખત સંભાળ્યા કે મેં એક ખોટો ખર્ચો કરી નાખ્યો કે જો હું હોટલ અને સિનેમામાં ન ગયો હોત તો મારા ખિસ્સામાં થોડાક પૈસા નીકળત અને એ પૈસાથી હું આ જે બાળકો છે એને મદદ કરત,
છેક એમની પાસે સરીને મેં કહ્યું, છોકરા તારું નામ શું? અવિશ્વાસભરી રીતે એ મારી સામે જોઈ રહ્યો. અત્યંત પ્યારથી એનું હાથ હાથમાં લઈને મેં કહ્યું, છોકરા તે જલેબી ખાધી? એ તો મેન જોઈ, દાળિયા ખાતા એ પણ જોઈ, પણ તારું નામ તો બોલ. પોતાની વાત કડાઈ ગઈ જાણીને તેણે લુચ્ચાઈમાં જરાક મોં મલકાવ્યો ને નીચું જોઈ બોલ્યો, મારું નામ ભીખુ સાહેબ. શું કહે છે? મારું નામ ભીખુ છે. શું કે આ જે બાળક છે એના કુટુંબ માટે, એના જે નાના ભાઈ ભાનુ છે એના માટે કેટલો ત્યાગ કરી શકે? ખરેખર ત્યાગ કોને કહેવાય કે આપણા પાસે 100 રૂપિયા હોય ને એમાંથી કોઈને 10 રૂપિયા આપીએ એ ત્યાગ નહીં, પણ એને મદદ કહેવાય. પણ કે 100 રૂપિયા છે, મારે એની જરૂર છે, છતાં પણ બીજાને પણ જરૂર છે, બીજાને હું 100એ 100 આપી દઉં, તો એને ત્યાગ કહેવાય. અને એવો ત્યાગ કે જે આપણા ઋષિ મુનિ સંત મહાત્મા કે આટલી બધી ભગવાનની આરાધના પૂજા કરતા હોય તો એટલો ત્યાગ એ લોકો પણ નથી કરી શકતા, એનામાં પણ ક્યાંક વાસના હોય છે. તો આ નાનકડું 10 થી 12 વર્ષનું બાળક એમાં આટલો ત્યાગ જોઈને ખરેખર લેખકને કે અભિભૂત થઈ જાય છે. એટલે જ તો કે મારું જે એનું જે એના શરીરમાં એક પ્રકારની ઠંડક પ્રસરી ગઈ એમ એ કહે છે. અને છતાં પણ એની માને પણ એમ એનો પોતાને એવું અભિમાન પણ નથી કે હું મારા ભાઈ ભાંડુને ખવડાવું છું અને મેં નથી ખાધું, એવું પણ નથી કહેતો, હા મા મેં ખાઈ લીધું છે. તો આ ત્યાગ છે. તો આપણે પણ આ પાઠમાંથી, નાનકડા છોકરામાંથી કે આવું શીખીએ, અને ખાસ કરીને જે ગરીબો છે એના તરફ આપણે ક્યારેક ઉગ્ર થઈ જતા હોઈએ, આપણને એમ લાગે કે આ ખોટા જ છે. ખરેખર અત્યારે એવા ખોટા પણ જોવા મળે છે આપણને કે આપણા પાસેથી પૈસા લઈને પછી ખોટા, એમ કે દારૂ પીતા હોય, સિગારેટ પીતા હોય, એવા ખોટા ધંધા કરતા હોય એવા હોય છે. પણ એને નહીં, પણ જે ખરેખર કે જેને ભૂખ પણ નથી સંતોષાતી, એને બરાબર કપડાં પણ નથી મળતા, એવા ગરીબો, નાના બાળકો હોય, અશક્ત સ્ત્રીઓ હોય, વૃદ્ધો હોય, તો એ ગરીબોને આપણે મદદ કરવી જોઈએ. અને પૈસા દ્વારા નહીં તો એને કોઈ ખાવાનું તમે આપો, કોઈ તમારા જૂના કપડાં આપો, એ ખુશ થશે. પૈસાથી આપણે મદદ કરી તો એ પૈસાનું એ ગમે તે કરી શકે એમાં આપણને કોઈ નથી. અને ખાસ કરીને કે આપણે જે અમુક ધંધો કરતા હોય કે નાના બાળકો, તમારા જેવડા બાળકો છે તો કે એ વસ્તુ વેચવાના ધંધા કરતા હોય છે, શા માટે? એનું ગુજરાન ચલાવવા માટે. તો તમે કે બીજી જગ્યાએ ક્યારેક ખર્ચો ઓછો કરીને બીજી જગ્યામાં તમારા પૈસા બચાવીને આવા બાળકો જે કોઈ વસ્તુ વેચે છે તો એ તમે ક્યારેક લ્યો, તો એનાથી એ છોકરાનું ગુજરાન ચલાવશે. અને હું તો કહું છું કે એને સીધા ડાયરેક્ટ પૈસા આપીએ એના કરતાં કે જે એની મહેનત કરીને પૈસા કમાય છે તો એની મહેનતને આપણે પ્રોત્સાહન આપવું જોઈએ, એની પાસેથી આપણે ખરીદી કરવી જોઈએ. કદાચ તે 5 રૂપિયાની વસ્તુ હોય ને આપણે 7 આપીએ તો એ આપણું મોટું પુણ્ય છે. ખરેખર આ જ અને આપણે આ રીતે જ આપણે મદદ કરવી જોઈએ. કોઈ નાના વૃદ્ધ, સોરી, કોઈ સાવ વૃદ્ધ છે એવા કોઈ ધંધા કરતા હોય તો એની પાસેથી પણ એને આપણે પહેલાં પ્રાયોરિટી આપવી જોઈએ. કોઈ સ્ત્રી હોય, અશક્ત સ્ત્રી આપણી જેમાં પાઠમાં આપી છે, એને પણ આપણે મદદ કરવી જોઈએ. તો આ જ સૌથી, મારી દ્રષ્ટિએ સૌથી સારી મદદ આ જ છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.